આહા, કેરી બહુ મીઠી છે હો. આહા, કેરી કેરી. ઉભી નો રે બાઠિયા બાબા, તું ગમે એટલે જાય ને તો તને પકડી જ લઉં. ઉભી નો બેઠ, કેરી દે. કેટલું તું ભાગી ભાગી જાય. ઉભો રે તું, રે 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 રે. બાટશો બાબો હાલ્યો જતો હતો, તેને હુમલો આવી ગયો અને મરી ગયો, પડી ગયો. લાય ગામના જઈને એમ કહો, સવા દે મને એકદમ. ઓલો બાટશો બાબો રે ને, ટીચર બાબો કેરી ખાતો ખાતો આવ્યો જતો હતો, તે રસ્તા માં પડ્યો ને એને ઉમલો આવી ગયો, મરી ગયો. બાબા દેખાડે ગયો, હાલ દેખાડું તને. હાલો બધે હાલો. આનું પૂરું થઈ ગયું, આ મરી ગયો. એ રોવાનું પડ્યું મૂકો, હવે ખાવાનું તો થઈ ગયું. હવે એક કામ કરો, લાકડા ભેગા કરી અને હળગાવી દો. તમારું પોસ્ટમોર્ટમ કરવાનું છે. આવો કાયકા, એ સાહેબ આવે છે. હલો કવિરાજ સાહેબ, એ ફતેપુર માં આવી છે હમણાં વી આવી. હા રાજે ગાયકા. હા સાહેબ, ક્યારે આવશે? હવે જલ્દી આવે તો સારું. અગરભાઈ બધાય, કોને ફોન કર્યો હતો? સાહેબ મેં કર્યો હતો. શું થયું બાપા ને? સાહેબ આ બાપા મરી ગયા છે, આમને હુમલો આવી ગયો, આમનું પોસ્ટમોર્ટમ કરવાનું. હુમલો આવી ગયો? હા. કેવી રીતે હુમલો આવ્યો? સાહેબ એ તો અમને નથી ખબર. આ ઓલો છોકરો અમને ગામમાં કેવા આવ્યો કે બાપાને હુમલો આવી ગયો, તમે બધા આવો, પછી અમે તમને ફોન કર્યો. કયો છોકરો? હા. કેવી રીતે હુમલો આવ્યો? સાહેબ
આ બાપા મારે ધોળા જતા હતા અને ભાઈ ઠેસ આવીને પડી ગયા, હુમલો આવી ગયો. હે હા, બાપા પણ ધોઈને જતા હતા? શું કામ? એ ક્યારેક ખાતા ખાતા ધોળા જતા હતા, તે ઠેસ આવી અને પડી ગયા અને પછી હુમલો આવ્યો ને સાહેબ મરી ગયા. હવાવડી ઉંમરે ધોળા તો પછી હુમલા આવશે ને, શું કરવું આ ડોહલાનું? હાથે કરીને મરવાનું ધંધા કરે હે, શા ધોળીને જવું છે? એ લાશના ફોટા પાડ્યો. હવે ખરું પાન ખરીજ્યું એમાં હું હવે હરગાઈ દો, દાડો ખાઈ નાખો. સાહેબ આ ડોહાને હુમલો ના આવેલો, એની ગરકી દેબીન કોકે મારેલા છે, એના ઘરે નખના નિશાન છે. હા, અરે બાપરે, તમારું બાપા ડોહાને ગરકી દેબીન કોને માર્યો? એ હસુ બોલો, ડોહાને કોને માર્યો? ઘરના કોણ છે? બાપા છે. આ જમીન હાટું માઈ નાખ્યો લાગે. ના સાહેબ, મેં નથી માર્યા. હા શું બોલતો? હા શું કહું સાહેબ? હા શું બોલતા? મન સાહેબ, જમીન તો એના જ ખાતે હે, એ હું કેમ મારે? એવું છે? હા તો કોને માર્યો હોય છે? એ સબૂત ગોતો, સબૂત ગોતો. આટલામાં જીને માર્યો હોય છે, કાંઈક સબૂત મૂક્યું છે? ગોતો ગોતો સાહેબ, સબૂત તો હા નથી, સીસીટીવી કેમેરો. તમારું બાપ સબૂત તો આ ઉપર જ છે, સીસીટીવી કેમેરો. ફતેપુર હોસ્પિટલ. સરપંચ બોલું, તમે ગાયક દવાખાને આવો, ઇમરજન્સી કેસ છે. હા આવો સાહેબ. આવે હે, હજી કહું આ સુબરી દવાને કોને માર્યો? લાઈન માં કાઢું તો છે ભાઈ, પકડાઈ ગયો તો મૂકીશ નહીં હું. આવવા દો ડોક્ટર સાહેબ. એટલે ભલ્યા, હા આજ રવિવાર છે તો અત્યારે દવાખાનું ખોલવું છે. એટલે આ સરપંચ નો ફોન આવ્યો હતો, નક્કી એકાદ ઇમરજન્સી કેસ આવ્યો હશે એટલે જવું પડશે. એવું છે? હા ઠીક, જા જા કાંઈ કા. પંદર મિનિટ થાય, ડોક્ટર સાહેબ ક્યારે આવશે? કેમેરો ખોલો, લ્યો કે આ કોને માર્યો ડોહા ને? ખોલવો ચાલુ છે ને કેમેરો? ચાલુ જ છે. હવારે 11:30 નો ટાઈમ છે. હાલ ભાભો ભાગી ના આવ્યો, આલ વાહે ઓલો બાઠિયો ભાગી નાયો, આવડો આજ છે. આલ બાઠિયે ભાભાને પકડ્યો, યે ઘરકી દેબી, યે તમારો બાપ મારી નાખ્યો. હે આનો હુમલો ન હાયો, ઓલે જ માર્યો હે, પકડો ઈને, પકડો ઈને, તારી માને ઉભી ન માર. પોલીસ વાળા બધા મારી માહિયા પડ્યા હતા, હવે મારે ક્યાં હંતા આવું? હા એક કામ કરું, આ દિવાલા આડું હંતે જાઉં એટલે ચડું તને. મારો દીકરો આ ઘડીકમાં ક્યાં ભાગી ગયો? હે ક્યાં ભાગી ગયો? મારો દીકરો વંડી ઠેકીને લઈ ગયો છું. ગોતો ગમે ત્યાંથી ગોતો, ગમે આ ઘરે જોવે ને તો બારો કાઢો. મારો દીકરો કેવો કહેવાય બોલો, ઘડીકમાં તો ભાગી ગયો. લે આયા છે હે, આયા હંતાઈ જો વંડી આંડો હે, તને એમ કે તું બચી જાય છે તારી માન. હુકામ માર્યો, હુકામ માર્યો ડોહાને, કહાની કર્યા છે. એ કહો કહો સાહેબ કહો. બાટ્યો બાબો બેઠો બેઠો કેરી ખાતો હતો, મેં કીધું તું મને એક કેરી દે ને, એને પાસે બે કીધા, મને કેરી ન દીધી સાહેબ. અને પછી બાટ્યો બાબો ભાગ્યો, પછી આગળ જતા નાટ્યો તો બિન મારી નાખ્યું ડોહાન કેરી હાટો. હા સાહેબ, તારી બાપ મને કીધી હોત તો હું તને એક પેટી ભરીને કેરી દઈ દા. હાલ આમ જેલમાં, હાલ જેલમાં. તારી મને એક કેરી હાટો થઈને તે મારા બાપાને મારી નાખે અહીંયા. તારા બાપ
બાબા ટપકાયો.